હવે પહેલા પાર્ટની અંદર ચારે ચાર લિવરેજ છે એ આપણે ગોતી લીધા. બીજા પાર્ટની અંદર જો વેચાણમાં 40% વધારો થાય તો કાર્યકારી નફો જે છે એ તમારો કેટલો વધે અને કમાણીમાં કેટલો વધારો થાય એ તમારે ગોતવાનું છે. તો એમાં પહેલું શરૂ તમારે વેચાણથી જ કરવું પડે. વેચાણ 40,000 એકમ તો તમારું હતું જ, પ્લસ 40% વધારો, એટલે 40,000 ના 40% વધારો તમે કરો એટલે 16,000 એકમ પ્લસ એની અંદર કરવું પડે, એટલે 56,000 એકમ જે છે એ 56,000 એકમ ગુણ્યા 60 રૂપિયા, એટલે એ તમારું થાય 33,60,000 વેચાણ રકમની અંદર. બાદ સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચમાં કોઈ ફેર નહીં પડે, સ્થિર ખર્ચ એટલો એટલો રહેશે. સ્થિર ખર્ચ કેટલો તમને આપેલો છે? 3,20,000, એમાં કોઈ ફેર નથી. ₹30,40,000 કુલ ફાળો તમારો થાય. એમાંથી બાદ ચલિત ખર્ચ. હવે જોજો અહીંયા આગળ ચલિત ખર્ચમાં તમને કહેતો હતો વધારો થશે, પણ એ ઓટોમેટિક જ વધારો થાય. શું કામ ઓટોમેટિક વધારો થાય? કારણ કે ચલિત ખર્ચ તમને કેટલા કીધા છે? વેચાણના 70% તમને કીધા છે, તો વેચાણના 70% એટલે 33,60,000 જે તમારું છે એના 70% થઈ જાય. એટલે અગાઉ જે વેચાણ હતું એની જગ્યાએ વેચાણ તમારું વધી ગયું, એટલે ચલિત ખર્ચ જે તમારો છે એ 23,52,000 રૂપિયા આવી ગયું. એટલે ત્યાં તમારું 6,88,000 વ્યાજ અને કરવેરા પહેલાનો નફો થાય. બાદ ડિબેન્ચર વ્યાજ. હવે તો એમને જ સમજે, અગાઉ હતો એમ જ રહેશે, હવે કોઈ ફેર નહીં પડે, પણ છેલ્લે આન્સરમાં તમારો ફેર પડી જશે. 36,000 6,52,000 અને બાદ ₹50 કરવેરો. આ તમારું આવ્યું વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. બાર ₹50 કરવેરા એટલે 3,26,000, એટલે ફાઇનલ તમારો વેચણી પાત્ર નફો છે એ 3,26,000 એમ, જે તમારો વેચણી પાત્ર નફો કહેવાય, અથવા વ્યાજ અને કરવેરા બાદ નફો કહેવાય, અથવા ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી કહેવાય કે જેની ઉપરથી તમે શેર દીઠ કમાણી ગોતો છો. હવે એણે શું ગોતવાનું કીધું હતું તમને? કે જો વેચાણમાં 40% વધારો થાય તો કાર્યકારી લિવરેજમાં કેટલા ટકાનો ફેરફાર થાય અને ઉપરોક્ત વેચાણ વધારાને કારણે શેર દીઠ કમાણીમાં કેટલો ફેરફાર થાય. એટલે બે વસ્તુ તમારે ગોતવી પડે, લિવરેજ તમારે ગોતવું પડે અને સાથે સાથે શેર દીઠ કમાણી છે એની અંદર પણ તમારે વધારો છે એ ગોતવો પડશે. હવે અગાઉના 40,000 એકમના વેચાણ ઉપર કાર્યકારી નફો તમારો જે છે, હવે છે ને તમારે ચેક ઉપરથી લખવાનું ચાલુ કરે, ઓકે, એટલે એટલી જગ્યા વાપરવા મળે તમને, ઓકે, અહીંયાથી દેખાય છે, ઓકે, અહીંયા પૂરું થઈ ગયું 3,26, એના નીચે ન જતા. અગાઉ જે છે એ 40,000 એકમના વેચાણ વખતે તમારું કાર્યકારી નફો જે છે અથવા તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો જે છે એ તમારો આ એ કેટલો હતો? 4,00,000 રૂપિયાનો હતો. હવે 40% વધારો થતાં કાર્યકારી નફો તમારો 6,88,000 થયો. તો એ 6,88,000 તમારા
એની સામે 4 લાખ. એ તમારો કયો નફો હતો? જૂનો નફો. તો એમાં કેટલો ફેરફાર થયો? 2,88,000 રૂપિયા તમારા એ વધી ગયા. એટલે 2,88,000 રૂપિયા તમારા વધ્યા. તો એ તમારે તફાવત કાઢવો હોય તો કઈ રીતે કઢાય? એ તમારે તફાવત જો કાઢવો હોય તો 4 લાખ નફાએ વધારો 2,88,000, તો 100 રૂપિયા કેટલું? એટલે 100 × 2,88,000 ભાગ્યા 4 લાખ, એટલે એ તમારું 72%. તો કાર્યકારી નફામાં તમારો કેટલો વધારો થયો? 72%નો વધારો થયો. શું કામ કહું છું? જે હમણાં તમને ખ્યાલ આવી જશે. હવે તમને શું એને કીધું છે? લિવરેજમાં કેટલો ફેરફાર થાય એ તમારે ગોતવાનું છે. તો કાર્યકારી લિવરેજમાં ફેરફાર બરાબર કાર્યકારી નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર. એટલે 72/40, એટલે એ તમારું આવે 1.8%. આટલો તમારો કાર્યકારી લિવરેજની અંદર 1.8%નો ફેર થયો. જો આ રીતે ન ગોતવું હોય તો કાર્યકારી લિવરેજ પહેલાં તમારે ગોતવો પડે અને જૂના કાર્યકારી લિવરેજને નવા કાર્યકારી લિવરેજ સાથે સરખાવવો પડે. એ ન કરવું એટલે આ સીધી ફોર્મ્યુલા છે એ મૂકી દીધી. કાર્યકારી નફામાં કેટલો ફેરફાર થયો એ અહીંયાથી કાઢ્યું, અને વેચાણમાં તો ફેરફારે એને 40%નો વધારો આપી જ દીધો હતો એ તમે કાઢ્યો. એટલે કાર્યકારી લિવરેજમાં જો તમારા વેચાણમાં 40%નો વધારો થાય તો 1.8%નો વધારો, એટલે કે 1.8%નો ફેરફાર જે છે એ થાય. હવે વેચાણમાં વધારાને કારણે શેર દીઠ કમાણીમાં વધારો, તો એમાં તો શેર દીઠ કમાણી તમારે કેટલી મૂકવાની છે? શેર દીઠ કમાણી નવી ગોતવી પડે. શેર દીઠ કમાણી બરાબર વેચણી પાત્ર નફો ભાગ્યા શેરની સંખ્યા. એટલે 3,26,000. શેરની સંખ્યા એટલી ને એટલી રહેશે 40,000, જે તમારું 8.15 રૂપિયા આવ્યું. હવે શેર દીઠ કમાણીમાં વધારો, શેર દીઠ કમાણીમાં વધારો, તો નવી શેર દીઠ કમાણી માઇનસ જૂની શેર દીઠ કમાણી. તમારો 40%માં વધારો જ્યારે વેચાણમાં થયો ત્યારે શેર દીઠ કમાણીમાં તમારો 3.60 રૂપિયાનો વધારો થયો, અને કાર્યકારી લિવરેજમાં ફેરફાર જે છે એ 1.8%નો થયો. અહીંયા ટકાનો ફેરફાર થયો એ લખવા ન ભૂલતા, અને અહીંયા રૂપિયા રકમ લખવું ન ભૂલતા, કારણ કે આ આપણે રૂપિયામાં કાઢ્યું છે, આ આપણે 100 લઈને કર્યું એટલે ટકામાં આવ્યું. અહીંયા આગળ તમારો દાખલો પૂરો થયો. વેચાણમાં વધારો કે ઘટાડો કાંઈ પણ આપી શકે, ખાસ ધ્યાન રાખજો. વેચાણમાં વધારો કે ઘટાડો આપે એટલે તમને તમારી શેર દીઠ કમાણીમાં ફેર પડી જશે, અને ચલિત ખર્ચમાં પણ ફેર પડશે. નહીં ફેર સેવા પડે તમારા સ્થિર ખર્ચમાં. સ્થિર ખર્ચ તમારા એમનેમ રહેતા હશે મોટાભાગના કિસ્સાની અંદર. 3 દાખલા અહીંયા પૂરા કર્યા, 4થો દાખલો અહીંયા પૂરો કરું છું બરાબર. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ ઉપર સમજોશું.